હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગોહિલજી. આપણે આર્ટિકલ જોઈ લીધા છે, નાઉન જોઈ લીધા છે, પ્રોનાઉનના આગળના ચાર પ્રકાર જોઈ લીધા છે અને આ પ્રોનાઉનનો છેલ્લો પ્રકાર છે અને ખૂબ જ એમ્પી પ્રકાર છે, કારણ કે મોટાભાગના ક્વેશ્ચન્સ આપણને આમાં જ જોવા મળે છે. અને આ તમે ક્યાંક જોયા બી હશે, પણ આપણે આજે બધો જ જે એનો વ્યાપક વિસ્તાર છે એ બધો જ સાંકળી લેશું આ લેક્ચરમાં. અને પ્રોનાઉનના જે પર્સનલ પ્રોનાઉન છે કે જે નામની જગ્યાએ વાપરવામાં આવે છે, હી, શી, ઇટ, યુ, વી, એટલે હું, તું, તમે, તમારું, ઓકે, એ બધું છે એ આપણે આજે જોઈશું અને એની ખાલી જગ્યાઓ પણ જોઈશું. તો પ્રોનાઉનમાં પહેલાં તો આપણે જોઈએ કે શું છે પર્સનલ પ્રોનાઉન. એટલે પારસ્પરિક સર્વનામ. પારસ્પરિક સર્વનામ એટલે મેં જેમ તમને વાત કરી એમ, કોઈ વ્યક્તિને લખતું હોય હી, શી, ઇટ વાળું, એ, વી, યુ, ઓકે, આઈ, એટલે પોતાનું, એની ઉપરથી આ પારસ્પરિક પ્રોનાઉન છે. એમાં પાંચ સબ ડિવિઝન મળે છે, પાંચ અલગ અલગ પ્રકાર છે. તો કે સબ્જેક્ટ પ્રોનાઉન, સબ્જેક્ટ એટલે કરતા, કરતાને લખતું હોય એ સબ્જેક્ટ પ્રોનાઉન. પછી ઓબ્જેક્ટ પ્રોનાઉન, ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે કર્મ, કર્મને લખતું હોય ત્યારે ઓબ્જેક્ટ પ્રોનાઉન. ફર્સ્ટ પોઝેસિવ પ્રોનાઉન અને સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉન. હવે પોઝેસિવ એટલે શું, પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ. પોઝેસિવ એટલે અધિકાર દર્શાવતું હોય, પોતાનું, મારું, તારું, ઓકે, એ રીતનું હોય ત્યારે શું આવે, પોઝિટિવ પ્રોનાઉન. એમાં બે પ્રકાર છે, ફર્સ્ટ અને સેકન્ડ. પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે પોતે જ વ્યક્તિ પોતાની જ વિશે વાત કરતો હોય, તે પોતાનું જ કાર્ય કરતો હોય ત્યારે શું કહેવાય એને, રિફ્લેક્સિવ પ્રોનાઉન. એ આપણે ઉદાહરણ જોઈશું એટલે આપણને વધારે સમજાશે. પછી એમાં છે એકવચન બહુવચન. બધામાં એકવચન બહુવચન, એકવચન બહુવચન, એકવચન બહુવચન, એકવચન બહુવચન. હવે એમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આપણે જોવો છે. તો આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ શું છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે હું એક મારા મિત્ર જોડે વાત કરું છું, હું એને એમ કહું છું કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું શું કહું છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, એટલે હું ક્રિકેટ રમું છું. અને મારા મિત્રને એમ કહું છું કે યુ આર પ્લેઇંગ ક્રિકેટ, એટલે તું ક્રિકેટ રમે છે. તો હું પોતાની જ વાત કરું છું અને હું જ બોલું છું, તો હું કોણ થયો, પ્રથમ પુરુષ. હું પોતાની જ વાત કરતો અને હું જ બોલતો હોય તો હું શું થયો, પ્રથમ પુરુષ. પણ હું બોલું છું અને સામેવાળા વ્યક્તિની વાત કરું છું કે યુ આર પ્લેઇંગ ક્રિકેટ, તો એ શું થયો, સામેવાળો વ્યક્તિ, એ બીજો પુરુષ. એ શું થયો, બીજો પુરુષ. પણ હવે હું મારી વાત નથી કરતો, સામેવાળાની વાત નથી કરતો, કોઈ ત્રીજા વ્યક્તિની પંચાયત કરું છું જે અહીંયા હાજર છે જ નહીં, અથવા તો હાજર છે પણ ડિસ્કશનમાં નથી, એટલે અમારી બંનેની વાતમાં નથી. તો એમ શું કહે છે ને કે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. સામેવાળી વ્યક્તિની માર કી હોય તેને શું કહે, યુ આર પ્લેઇંગ ક્રિકેટ. પણ એ વ્યક્તિની વાત કરું છું જે હાજર નથી, તો શું કહીશ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. એટલે એ શું થયો, ત્રીજો પુરુષ. હું શું થયો, પ્રથમ પુરુષ. અને મારી સાથે જે વાત કરે સામેવાળો વ્યક્તિ એ બીજો પુરુષ. ઓકે, હું પ્રથમ, સામેવાળો બીજો, અને જે હાજર નથી ડિસ્કશનમાં એની વિશે વાત થાય છે એ ત્રીજો. આપણને ખબર પડી પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, ત્રીજો પુરુષ શું. ઓકે, હવે આપણે એમાં બધા અલગ 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 પ્રકાર જોતા જઈશું, તેમ અલગ 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 વર્ડ આવતા જશે પ્રોનાઉનના. તો આપણે પહેલો પ્રકાર જોઈએ સબ્જેક્ટ પ્રોનાઉન. સબ્જેક્ટ પ્રોનાઉન એટલે શું, તો કે મેં પહેલાં જ વાત કરી કે કરતા માટે હોય, એટલે હવે જોઈએ તો કે કઈ રીતે યુઝ થાય. તો કે પ્રથમ પુરુષમાં શું છે, આઈ, એકવચનમાં આઈ, બહુવચનમાં વી, બીજો પુરુષમાં યુ અને બહુવચનમાં પણ યુ, ત્રીજો પુરુષ છે એમાં શું છે, હી, શી, ઈટ અને દે. હી એટલે છોકરા માટે વપરાય, શી છોકરી માટે, ઈટ કોના માટે વપરાય, નાન્યતર જાતિ માટે. નાન્યતર જાતિમાં પ્રાણી, પશુ, કોઈ વસ્તુનો સમાવેશ થાય છે. ઓકે, અને પક્ષીનો પણ સમાવેશ થાય. ઓકે, આપણે જોઈ લીધું આ. હવે એના ઉદાહરણ જોઈએ જેથી આપણને વધારે ખબર પડશે. તો કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, શું કીધું, હું ક્રિકેટ રમી રહ્યો છું, હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ પ્રથમ પુરુષ એકવચન, કારણ કે હું એકલો રમી રહ્યો છું. પછી પ્રથમ પુરુષ છે પણ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચનમાં શું, તો કે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ, વી આર પ્લેઇંગ ક્રિકેટ, અમે ક્રિકેટ રમી રહ્યા છીએ, એટલે બહુવચન થયું. સમજાણું, એટલે પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી. હવે બ્લેન્ક આપણને કઈ રીતના પૂછાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે અહીંયા બ્લેન્ક આઈ છે, આઈ એની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય અને આપેલું હોય બ્લેન્ક એમ પ્લેઇંગ ક્રિકેટ. હવે આપણને કેમ ખબર પડે આઈ મૂકું કે વી મૂકું કે યુ મૂકું, તો પહેલાં જોવાનું આ સહાયકાર ક્રિયાપદ છે, એકવચનનું છે, બહુવચનનું છે, એકવચનનું છે અને એમ છે, તો એમ છે એની સાથે હંમેશા આઈ જ આવે. સમજાણું, એમ હોય ત્યારે આઈ જ આવે. પછી આર છે, પછી નીચે જોઈએ તો અહીંયા આર છે, તો
આર પ્લેઈંગ ક્રિકેટ. અહીંયા બ્લેન્ક આપેલી આર પ્લેઈંગ ક્રિકેટ. પછી આપણે ઓપ્શન પણ જોવો પડે, ઓપ્શનથી પણ ઘણો સોલ્વ થાય. અહીંયા હું યુ પણ લગાડી શકું અને આર પણ લગાડી શકું. હવે કોઈ કરતા વાત કરતો હોય કે અમે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે વી આવશે, પણ એમ હોય કે તમે ક્રિકેટ રમી રહ્યા હતા તો તારે શું આવશે? યુ આવશે. એ આપણે વાક્ય જોઈએ, પછી આપણે જે આપણી આ બ્લેન્ક આપેલી હોય એ જોઈએ, એના પરથી આપણને ખબર પડે. અહીંયા ઉદાહરણ જોવા માટે મેં તમને સિમ્પલ સેન્ટેન્સ લખેલા છે કે આ રીતના તમે સમજી શકો. હવે યુ જોઈએ. યુ શું આવે? બીજો પુરુષ એકવચન પણ યુ, બીજો પુરુષ બહુવચન પણ યુ. તો કે યુ આર પ્લેઈંગ ક્રિકેટ. યુ આર પ્લેઈંગ ક્રિકેટ. તું ક્રિકેટ રમી રહ્યો છે, એકવચનને કીધું. હવે બહુવચનને શું કહેવાય? તમે ક્રિકેટ રમી રહ્યા છો, એને પણ યુ જ લાગે. એમાં બહુવચનમાં પણ યુ જ લાગશે. ઓકે, પ્રોનાઉનમાં હી યુ આર પ્લેઈંગ ક્રિકેટ અથવા તો યુ આર પ્લેઈંગ ક્રિકેટ બહુવચન માટે અને એકવચન માટે બંને સેમ છે. હવે ત્રીજો પુરુષ. તો કે ત્રીજો પુરુષમાં હી શી ઈટ, વાત કરીએ આપણે છોકરા માટે છોકરી માટે નાનેતર જાતિ માટે. અને આ બધામાં બહુવચન હોય તો ધે લાગે. શું લાગે? તે. જાજા બધા છોકરા હોય, એક ગ્રુપ હોય છોકરાનું, તો પણ ધે લાગશે. જાતિ બધી છોકરીનું ગ્રુપ હોય ત્યારે પણ ધે લાગશે. અને જાજા બધા પ્રાણી હોય ત્યારે પણ ધે જ લાગશે. ક્યારે એવું નહીં કે છોકરી માટે અલગ, છોકરા માટે બહુવચન અલગ, બધા માટે બહુવચનમાં સેમ છે. એવું એક ગ્રુપ છે જેમાં છોકરા છે, છોકરીઓ છે અને પ્રાણીઓ પણ છે, તો એને પણ ધે જ લાગશે. ઓકે, એટલે ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે શું લાગશે? ધે. હવે કયા મિનિંગમાં લાગશે એ જોઈએ. તો કે ધે આર પ્લેઇંગ ક્રિકેટ. સમજાણું? બધા ક્રિકેટ જ રમે છે, આપણે બધા ક્રિકેટ જ રમેડા, એટલે આપણને સમજવામાં થોડીક સહેલું પડે. તો કે હી શી ઈટ, શું વાત કરી? હી શી ઈટ. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યો છે. શી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તેણી ક્રિકેટ રમી રહી છે. ઇટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યું છે. આપણે સગ્રહમાં જોઈએ તો પ્રાણીઓ હોય છે, રમતા હોય છે. ઓકે, પછી દે આર પ્લેઇંગ ક્રિકેટ, એટલે તે બધા ક્રિકેટ રમી રહ્યા છે. તે બધા, તેઓ અથવા તો તેઓ ક્રિકેટ રમી રહ્યા છે, એટલે શું લખ્યું, લગાડી શકશું આપણે અહીંયા? દે આર પ્લેઇંગ ક્રિકેટ. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. હવે બીજો પ્રકાર છે ઓબ્જેક્ટ પ્રોનાઉન. ઓબ્જેક્ટ એટલે શું? કર્મ. હવે આપણને પ્રોનાઉન કર્મની જગ્યા આપેલો છે ત્યારે શું એનો ઉપયોગ થાય? ઓબ્જેક્ટ પ્રોનાઉન. આમાં શું હતું? કર્મની જગ્યા નહીં પણ કર્તાની જગ્યાએ જ્યારે પ્રોનાઉન આપેલું હોય ત્યારે તેને શું કહેવાય? સબ્જેક્ટ પ્રોનાઉન. આપણને એમ નહીં પૂછે કે આ ઓબ્જેક્ટ પ્રોનાઉન છે, આ સબ્જેક્ટ પ્રોનાઉન છે, આપણને એવું પૂછતા નથી. પણ આપણને ખાલી જગ્યા પૂરવી આવડવી જોઈએ, એટલા માટે આપણે આને સમજવું છે એ વધારે મહત્વનું છે, ના કે આને સબ્જેક્ટ ઓબ્જેક્ટ એવું બધું ગોખવું. તો હવે જોઈએ ઓબ્જેક્ટ પ્રોનાઉન. તો એમાં એકવચન અને બહુવચન. પ્રથમ પુરુષમાં મી, બીજો પુરુષમાં યુ, ત્રીજો પુરુષમાં હિમ, હર, ઇટ્સ, અને બહુવચનમાં અસ, યુ અને ધેમ. તો હવે પ્રથમ પુરુષ જોઈએ. તો કે મી અને અસ. મી એટલે હું, અસ એટલે અમે. મી એટલે હું, અસ એટલે અમે. તો હવે જોઈએ. હી વોન્ટ્સ ટુ ફાઇટ વિથ મી. હી વોન્ટ્સ ટુ ફાઇટ વિથ મી. તેને અમારી સાથે, તેને મારી સાથે ઝઘડો કરવો હતો. તેને મારી સાથે ઝઘડો કરવાની ઈચ્છા હતી. ઓકે, તો શું થશે? હી વોન્ટ્સ ટુ ફાઇટ વિથ મી. તેને મારી સાથે ઝઘડો કરવો હતો. આ જો વાક્યની છેલ્લે છે, આ વાક્યની શરૂ હોય એને શું કહેવાય? કર્તા કહેવાય. આ વાક્યની છેલ્લે છે, આ શું છે? કર્મની જગ્યાએ છે. તો શું આવશે? મી. હી વોન્ટ્સ ટુ ફાઇટ વિથ, પછી બ્લેન્ક આપેલી હશે અને આપણને એમ કીધું હશે કે બ્લેન્ક પૂરો. તો શું લખી શકીએ આપણે? મી લખી શકીએ. શું લખી શકીએ? મી. બધી ખાલી જગ્યા હું મોટા ભાગે સેમ લેવાની ટ્રાય કરશું, કારણ કે આપણે જે પ્રોનાઉન છે એનો મિનિંગ સમજી શકીએ. ઓકે, ખાલી જગ્યાઓ તમને અલગ અલગ બધા પ્રકાશનમાં મળી જાય, ગમે ત્યાં મળી જશે, પણ આપણે પહેલાં મિનિંગ સમજવો બહુ જ મહત્વનું છે. પછી હી વોન્ટ્સ ટુ ફાઇટ વિથ અસ. હી વોન્ટ્સ ટુ ફાઇટ વિથ અસ એટલે તેને અમારી સાથે ઝઘડો કરવો હતો. તેને અમારી, અસ શું છે? અમારી, બહુવચન છે. તેને મારી સાથે ઝઘડો કરવો હતો, પણ અહીંયા શું છે? અસ છે. તો તેને અમારી સાથે ઝઘડો કરવો હતો. તો શું આવશે? અસ. બહુવચન હોય ત્યારે અસ, પ્રથમ પુરુષમાં. હવે બીજો પુરુષ. તો કે યુ અને યુ. બીજો પુરુષમાં પણ યુ અને યુ સેમ જ છે, બહુવચન એક વચન. આઈ વિલ કોલ યુ લેટર. ઓકે, આઈ વિલ કોલ યુ લેટર. યુ અત્યારે કર્મના અર્થમાં છે કે નહીં? છે ને. આપણે હી લીધો એ પ્રોનાઉન જ થયો ને. આપણે અહીંયા હી લીધો એ પણ પ્રોનાઉન જ છે. આ કયો પ્રોનાઉન છે? તો કે સબ્જેક્ટિવ પ્રોનાઉન, એટલે સબ્જેક્ટ પ્રોનાઉન છે. ઓકે, અને બીજો પ્રોનાઉન કયો છે? મી.
એટલે એક વાક્યમાં બે પ્રોનાઉન હોઈ શકે, તો કે આ શું કામ ના હોય, હોઈ શકે. બીજો પ્રોનાઉન કયો છે? આ આગળ છે ઓબ્જેક્ટ પ્રોનાઉન. એક વાક્યમાં બે પ્રોનાઉન છે, આમાં પણ બે છે. આઈ છે પ્રોનાઉન, સબ્જેક્ટ પ્રોનાઉન. યુ છે પ્રોનાઉન, યસ છે ઓબ્જેક્ટ પ્રોનાઉન. શું થશે? આઈ વિલ કોલ યુ લેટર, હું તને થોડી વાર પછી ફોન કરીશ. તો યુ થયો, એ યુ શું છે? યુ અત્યારે શેના અર્થમાં છે? આપણને ઓબ્જેક્ટ પ્રોનાઉનના, શેના અર્થમાં છે? ઓબ્જેક્ટ પ્રોનાઉનના, એટલે હું તને થોડી વાર પછી કોલ કરીશ. આ કર્મમાં છે, જો કરતા સ્ટાર્ટિંગમાં છે, ઓકે, આ કર્મમાં છે. સમજાણું? હવે મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ યુ. હવે આ મોટું છે એ કરતા છે, પણ હવે એની જગ્યાએ હું એમ લખી નાખું કે હી, તો એ પાછું પ્રોનાઉન થઈ જશે. પણ આપણે વાત કરી જ છે કે નામની જગ્યાએ જે યુઝ કરવામાં એને શું કહેવાય? પ્રોનાઉન. તો આ શું છે? નામ છે, એટલે પ્રોનાઉન આપણે ઉપયોગ અહીંયા કર્યો નથી. તો મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ યુ, આ યુ શું છે? પ્રોનાઉન. કયો પ્રોનાઉન? ઓબ્જેક્ટ પ્રોનાઉન. મોટુંને તારી સાથે ઝઘડો કરવો હતો, ઓકે, એટલે શું આવશે? યુ. હવે પછી આગળ જોઈએ ખાલી જગ્યા બીજી, તો કે હિમ, હર, ઇટ્સ અને ધેમ. યુ તો આપણને ખબર છે, એક વચનમાં બહુ વચનમાં બંનેમાં યુ જ આવે. તો કે જો કોઈ ગ્રુપ સાથે વાત કરતા હોય તો કઈ રીતના બોલશું? તો કે મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ યુ, એટલે મોટું તમારી સાથે ઝઘડો કરવા માગતો. તો કોઈ જાજા બધા જણા સાથે ઝઘડો કરવા માગતો હોય ત્યારે પણ શું લાગશે? યુ જ લાગશે. પછી મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ હિમ. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ હિમ. હિમ ક્યારે ઉપયોગમાં આવે? છોકરો હોય ત્યારે. છોકરો હોય ત્યારે. આ ત્રીજા પુરુષની વાત કરેલી છે. આ બીજો પુરુષ છે, હું સામેવાળી વ્યક્તિને કહું છું. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ યુ. શું કીધું? મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ યુ. આમાં શું હતું? મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ મી. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ અસ. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ યુ, ઓકે. એ બીજો પુરુષ. હવે શું છે? મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ હિમ. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ હિમ, ત્રીજો પુરુષ જેની હાજરી ડિસ્કશનમાં નથી, ઓકે. તો મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ હિમ. હિમ શું છે? ત્રીજો પુરુષ, એકવચન અને ઓબ્જેક્ટ પ્રોનાઉન. હવે બીજું જોઈએ, તો કે મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ હર. શું છે? હર. હર કોના માટે? છોકરી માટે. એટલે મોટું તેની સાથે ઝઘડો કરવા માગતો હતો. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ ઇટ્સ. મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ ઇટ્સ. કોઈ પ્રાણીઓની વાત કરેલી હોય ત્યારે શું થાય? ફાઇટ વિથ ઇટ્સ, ઓકે. પછી મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ ધેમ. ધેમ એટલે બહુવચન, ગમે એટલા હોય, ઓકે. છોકરાઓ જાય છે બધા, છોકરીઓ જાય છે બધા, પ્રાણીઓ જાય છે બધા, બધાની સમૂહ વાત કરી ત્યારે શું કહે? મોટું વોન્ટેડ ટુ ફાઇટ વિથ ધેમ. મોટું તેમના સાથે ઝઘડો કરવા માગતો હતો. મોટું તેના સાથે ઝઘડો કરવા માગતો હતો, ઇટ્સ હોય ત્યારે. પછી મોટું તેની સાથે ઝઘડો કરવા માગતો હતો, હર હોય ત્યારે. મોટું તેના સાથે ઝઘડો કરવા માગતો હતો, હિમ હોય ત્યારે, એટલે છોકરાના હાથમાં છે. મોટુંને બધે ઝઘડો જ કરવો છે, સમજાણ? તો આપણે આ જોયું કે ઓબ્જેક્ટ પ્રોનાઉન. હવે આપણે ફર્સ્ટ પોઝેસિવ પ્રોનાઉન અને સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉન જોઈએ. તો કે ફર્સ્ટ પોઝેસિવ પ્રોનાઉન એન્ડ સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉન. હવે પોઝેસિવ પ્રોનાઉન એટલે આપણે વાત કરી કે અધિકાર દર્શાવતું હોય, મારું, તારું, તમારું, પેલાનું, ઓલાનું, ફલાણાનું, ઢીકણાનું, એ રીતના આપણે પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ જે અધિકાર દર્શાવતું હોય, ઓકે. તો હવે આપણે બંનેમાં થોડો ફરક છે, ફર્સ્ટ અને સેકન્ડ પોઝિટિવ પ્રોનાઉનમાં, એટલે આપણે એ બંને સાથે જોઈશું જેથી આપણને ફરક પણ ખબર પડે કે શું ફરક છે. અને જે વાક્યની રચનાને લીધે જોવા મળે છે એના કહેવાના અર્થમાં મોટા ભાગે કોઈ ફેરફાર થતો નથી. તો એકવચન, બહુવચન, માય અને માઇન, ઓકે. અહીંયા શું છે? માય અને માઇન, પ્રથમ પુરુષ એકવચન. માઇન એટલે મારું, પછી માય એટલે પણ મારું, પણ એનો કહેવાનો અર્થ અલગ પડે છે. કઈ રીતે? તો કે ધીસ ઇઝ માય સ્કૂલ. ધીસ ઇઝ માય સ્કૂલ, આ મારી શાળા છે. શું બોલ્યો હું? આ મારી શાળા છે. ધીસ સ્કૂલ ઇઝ માઇન. શું છે આ? ધીસ સ્કૂલ ઇઝ માઇન. આ શાળા મારી છે. શું કીધું? આ શાળા મારી છે. આમાં શું બોલ્યો? આ શાળા, આ મારી શાળા છે. આમાં શું બોલ્યો? આ મારી શાળા છે. અને આમાં આ શાળા મારી છે. બંનેમાં થોડો જ ડિફરન્સ છે, થોડો જ. તો પણ આ ફર્સ્ટ પોઝિટિવ પ્રોનાઉન થશે અને આ સેકન્ડ પોઝિટિવ પ્રોનાઉન. હવે આપણે માય પૂરું કે માઇન પૂરું કે શું પૂરું એ આપણને કેમ ખબર પડે? તો કે ધીસ ઇઝ માય સ્કૂલ. સ્કૂલ શું છે?
નાઉન છે. સ્કૂલ શું છે? નાઉન છે. નાઉનની પહેલા આપેલું હોય, નાઉનની પહેલા આપેલું હોય ત્યારે શું લાગશે? માય. શું લાગશે? માય. અને નાઉન પછી આપેલું હોય તો શું લાગશે? માઇન. અહીંયા બ્લેન્ક આપેલી હોય નાઉન પછી તો શું લાગશે? માઇન. અને બ્લેન્ક આપેલી હોય નાઉન પહેલાં તો અહીં શું લાગશે? માય. ઓકે, આપણે એટલી ખબર પડી. હવે તમે આમ ગોખશો ને તો યાદ તો નહીં જ રહે ગોખવાથી. એટલે એક વસ્તુ એમ જોવાની કે ધીસ ઇઝ માય સ્કૂલ. હવે ઇંગ્લિશને આપણે ગળે બેસાડું કઈ રીતે? તો ધીસ ઇઝ માય સ્કૂલ, આ મારી શાળા છે. ધીસ ઇઝ માય સ્કૂલ, આ મારી શાળા છે. હવે આ મારી શાળા છે, હવે અહીં બ્લેન્ક આપેલી હોય તો આપણને એટલી તો ખબર પડે કે અહીંયા માય આવે. કઈ રીતના? તો કે ધીસ ઇઝ માય સ્કૂલ, ધીસ ઇઝ માઇન સ્કૂલ. એવું કહે તમે વાક્ય સાંભળ્યું છે? નહીં સાંભળ્યું. અને ઇંગ્લિશ બોલવાનો ફાયદો એ છે, આપણો આપણો ગ્રુપ સર્કલ હોય, ઇંગ્લિશ બોલતું હોય અને વાતો કરતું હોય તો આપણને સહેલું પડશે. આપણે આ ગ્રામર એટલું જોવું ના પડે કે આમાં માઇન આવશે, માય આવશે, એ આપણને અંદરથી જ આવી જાય પછી કે જવાબ શું આવશે. તો હવે જોઈ, ધીસ ઇઝ, ધીસ સ્કૂલ ઇઝ માઇન, આમાં છેલ્લે હોય ત્યારે શું લાગશે? માઇન. એકવચન જોયું, બહુવચનમાં જોયું, બહુવચનમાં પણ સેમ જ છે. ધીસ ઇઝ અવર સ્કૂલ, આ અમારી શાળા છે, આ અમારી શાળા છે. પછી ધીસ સ્કૂલ ઇઝ અવર્સ, આ શાળા અમારી છે. શું કીધું? આ શાળા અમારી છે. આમાં શું લખ્યું છે? આ અમારી શાળા છે. પછી આમાં શું છે? આ શાળા અમારી છે. તો આમાં નાઉન અને આ શું છે? પ્રોનાઉન. શું છે? નાઉન અને પ્રોનાઉન. આમાં નાઉન અને પ્રોનાઉન. આમાં શું થયું? આ નાઉન પહેલાં છે કે પ્રોનાઉન? આમાં છે પ્રોનાઉન પહેલાં. તો અહીં શું થયું? પ્રોનાઉન એટલે પી એન, પહેલાં પ્રોનાઉન પછી નાઉન. શેમાં? ફર્સ્ટ પોઝેસિવ પ્રોનાઉનમાં. અને સેકન્ડમાં? તો કે પહેલાં નાઉન છે જુઓ અને પછી પ્રોનાઉન છે, તો અહીં શું થશે? એન પી. આ રીતના પણ તમે યાદ રાખી શકો છો. હવે ધીસ ઇઝ યોર સ્કૂલ, ધીસ ઇઝ યોર સ્કૂલ, આ તારી શાળા છે. એક વ્યક્તિને કોઈને કહેતા હોય, બીજો પુરુષ છે, ઓકે, બીજો પુરુષ છે આ, યુ અથવા તો યોર. અત્યારે આપણે યોરની જોઈએ છીએ, અધિકાર દર્શાવે છે. તો કે ધીસ ઇઝ યોર સ્કૂલ, આ તારી શાળા છે. હવે બહુવચનમાં હોય, ચાર પાંચ વ્યક્તિ ઊભા હોય, એને આપણે કહીએ તો કે ધીસ ઇઝ યોર સ્કૂલ જ કહેવાય. આ તમારી શાળા છે, બહુવચનમાં પણ યોર જ થશે. હવે એનું સેકન્ડ પોઝિશિવમાં શું થશે? ધીસ સ્કૂલ ઇઝ યોર્સ. શું કીધું? ધીસ સ્કૂલ ઇઝ યોર, આ શાળા તમારી છે, અથવા તો આ શાળા તારી છે. જ્યારે એક વચનમાં હોય ત્યારે તારી, અને બહુવચનમાં એટલે રજા વ્યક્તિ હોય ત્યારે તમારી. હવે આપણે આ જોયું કે ધીસ સ્કૂલ ઇઝ યોર્સ, તો હવે જોઈએ તો કે ધીસ ઇઝ હિઝ સ્કૂલ, ધીસ ઇઝ હિઝ સ્કૂલ, એટલે આ શાળા તેની છે. કોઈ ત્રીજાની વ્યક્તિની વાત કરી જે હાજર નથી, અને આ ત્રીજો પુરુષ છે, હિઝ છે. હિઝ શું છે? ત્રીજો પુરુષ એકવચન. શું છે? ત્રીજો પુરુષ એકવચન, કારણ કે જે વ્યક્તિ હાજર નથી આપણે ડિસ્કશનમાં એની વાત કરેલી છે. ધીસ ઇઝ હિઝ સ્કૂલ, ધીસ ઇઝ હિઝ સ્કૂલ, આ તેની શાળા છે. શું? આ તેની શાળા છે. પછી અહીંયા શું છે? તો કે ધીસ સ્કૂલ ઇઝ હિઝ, આ શાળા તેની છે, આ શાળા તેની છે. બધામાં પેટર્ન આ જ રહેશે, પી એન અને એન પી. હવે એ જોયું. હવે ધીસ ઇઝ હર સ્કૂલ, ધીસ ઇઝ હર સ્કૂલ, આ તેણીની શાળા છે, આ તેણીની શાળા છે. આમાં શું છે? ધીસ સ્કૂલ ઇઝ હર્સ. અહીંયા શું થશે? હર્સ. આપણે આમાં જોયું તો કે હિઝ હતું, તો છોકરા માટે અહીંયા પણ હિઝ હતું, અહીંયા છોકરી માટે હર હતું, પણ સેકન્ડ પોઝિટિવમાં છોકરી માટે શું થઈ જશે? હર્સ, એસ લાગી જશે. જો એટલો ફરક છે, અહીંયા હર છે, અહીંયા શું છે? હર્સ. ઓકે, તો ધીસ સ્કૂલ ઇઝ હર્સ, એટલે આ શાળા તેણીની છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ધીસ ઇઝ ધેર સ્કૂલ. શું છે? ધીસ ઇઝ ધેર સ્કૂલ, આ તેઓની શાળા છે. આનો મિનિંગ શું થશે? આ તેઓની શાળા છે. કોઈ ત્રીજા પુરુષની વાત કરેલી છે, અને બહુવચનમાં છે, જ્યાં જ્યાં બધા વ્યક્તિઓ હોય ત્યારની. હવે ધીસ સ્કૂલ ઇઝ ધેર્સ, આ શાળા તેઓની છે. શું કીધું? આ તેઓની શાળા છે, આ શાળા તેઓની છે. ઓકે, આ રીતે થોડો ઘણો વાક્યમાં ફેરફાર કરીએ ત્યારે સેકન્ડ અને ફર્સ્ટ પોઝિટિવ બદલાઈ જાય છે. આપણે યાદ રાખવું પડે કે ક્યારે ધેર્સ મૂકશું અને ક્યારે
ધેર મૂકશું એ ખબર હોવી જોઈએ આપણને. નાઉનની પહેલાં હોય ત્યારે શું મૂકશું? ફર્સ્ટ પોઝેસિવ. નાઉનની પછી હોય ત્યારે શું મૂકશું? સેકન્ડ પોઝેસિવ. તો હવે એક ઉદાહરણ જોઈએ. આમાં ત્રીજા પુરુષ એકવચનમાં નાન્યતર જાતિ માટે છે ફર્સ્ટ પોઝેસિવમાં, સેકન્ડ પોઝેસિવમાં આપણને જોવા મળતું નથી. તો ફર્સ્ટ પોઝેસિવમાં એક ઉદાહરણ જોઈએ તો કે ધ એશિયાટિક લાયન્સ લાયન લિવ્સ ઇન ધ ગીર. ધ એશિયાટિક લાયન લિવ ઇન ધ ગીર. એશિયાનો લાયન ગીરના જંગલમાં જોવા મળે છે. ગીર ઇઝ ઇટ્સ હોમ. ગીર જ તેનું ઘર છે. ગીર જ તેનું ઘર છે. આ શું છે? પ્રોનાઉન. ઓકે, ગીર જ તેનું ઘર છે અને આ હોમ શું છે? નાઉન છે. હોમ શું છે? નાઉન. તો કે ધ એશિયાટિક લાયન્સ લિવ્સ ઇન ધ ગીર. તો ગીર ઇઝ ઇટ્સ હોમ. ગીર ઇઝ ઇટ્સ હોમ. ગીર તેનું જ ઘર છે. ગીર તેનું ઘર છે. ગીર તેનું ઘર છે એટલે અધિકાર દર્શાવ્યો. એટલે જ આપણે આને શું કીધું? પોઝેસિવ પ્રોનાઉન. આમાં બધામાં અધિકાર દર્શાવતો હોય છે. ધી સ્કૂલ ઇઝ યોર્સ. આ સ્કૂલ તારી છે. સમજાણું? ઓકે. અથવા તો આપણે ગમે તે ઉદાહરણ લઈએ એમાં શું દર્શાવતું હોય? અધિકાર દર્શાવતું હોય. આપણે એક સ્કૂલ જ શા માટે લીધી? કારણ કે આપણે, હું તમને એમ સમજાવવા માગું છું કે આનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ. હું અલગ અલગ ખાલી જગ્યાએ લઉં તો લગભગ એટલી સરળતાથી સમજી ના શકીએ આપણે. એટલે એમ એક જ ખાલી જગ્યામાં અલગ અલગ વાક્યને આપણે ગોઠવીને કર્યા છે. તો હવે આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ, છેલ્લો પ્રકાર, રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો કે એમાં એકવચન અને બહુવચન બાકી બધાની જેમ જ એકવચન અને બહુવચન. હવે આમાં ફેર શું છે આપણે એ જોઈએ. તો કે રિફ્લેક્સિવ પ્રોનાઉન આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે રિફ્લેક્સિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવનો અર્થ શું થાય? પરાવર્તન. વિજ્ઞાનમાં આપણે ક્યાંક ભણ્યા હોય તો પરાવર્તન. પરાવર્તન એટલે શું? તો કે ભટકાઈને પાછું આવે ને પરાવર્તન કહે. પ્રકાશની આપણે વાત કરતા હોય, પ્રકાશનું કિરણ ભટકાય અને પાછું આવે તેને શું કહેવાય? પરાવર્તન. સમતલ સપાટી હોય, સમતલ સપાટી હોય અરીસાની અથવા કિનારીની, ત્યારે પ્રકાશનું કિરણ ભટકાય અને પાછું વળે ત્યારે જેટલા ખૂણે ભટકાણું હોય લંબથી, લંબથી જેટલા ખૂણે ભટકાય એટલા ખૂણે જ પાછું વળે છે. એ બધું વિજ્ઞાનમાં આવે છે. વિજ્ઞાનમાં બી આપણે કરાવશું. તો આપણે શું વાત કરી? તો કે રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં શું છે? તો કે પરાવર્તનની વાત કરી તો કે પોતે પોતાની વાત કરેલી હોય, પેલા વ્યક્તિની છે એની વિશે, સામેવાળા વ્યક્તિને આપણે એની જ વિશે કીધું હોય, કોઈ ત્રીજાની વ્યક્તિની વાત કરતા હોય તો એની જ વિશે કંઈક કીધું હોય, તો ત્યારે શું ઉપયોગમાં આવે? રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો એના ઉદાહરણ જોઈએ જેથી આપણને વધારે ખબર પડશે. મેથ્સ અને ઇંગ્લિશ ગ્રામર એવી વસ્તુ છે કે જે પ્રેક્ટિસથી જ આવડશે, પ્રેક્ટિસ વગર ક્યારેય નહીં આવડે. એટલે મસ્ટ આનું ઉદાહરણ કરવું, ખાલી થિયરીઓ કરવી નહીં, બાકી ઇંગ્લિશ ક્યારેય નહીં આવડે. એટલે ઇંગ્લિશ સોલ્વ કરવાનું વધારે રાખવું. તો કે આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ. હું મારી જાતને સુધારવા માગું છું. હું મારી જાતને સુધારવા માગું છું. મારી જાતને, માય સેલ્ફ, પોતાને, પોતાની વાત કરેલી છે, પોતે જ પોતાની વાત કરી છે. કે આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ. ઓકે, તો આઈ શું છે? સબ્જેક્ટ પ્રોનાઉન છે ને. માય સેલ્ફ રિફ્લેક્સિવ પ્રોનાઉન. બે પ્રોનાઉન આપેલા છે. આ રીતના આપણે જોયું, કીધું હતું કે એક વાક્યમાં ઘણા બે પ્રોનાઉન પણ હોઈ શકે છે. હવે વી વોન્ટ ટુ ઇમ્પ્રુવ અવર સેલ્ફ્સ. અવર સેલ્ફ્સ છે, યાદ રાખજો, સેલ્ફના લખી નાખતા, સેલ્ફ્સ છે. તો કે વી વોન્ટ ટુ એટલે અમે અમારી જાતને સુધારો કરવા માગીએ છીએ. અમારી બહુવચન અને પ્રથમ પુરુષ જ છે. પ્રથમ પુરુષ કારણ કે અમારી વાત કરેલી છે એટલે પ્રથમ પુરુષ અને અવર સેલ્ફ. ઓકે, આપણને ખબર પડી. હવે બીજો પુરુષ, યુ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ. એક વ્યક્તિની વાત હોય ને બે વ્યક્તિ અથવા તેથી વધારે વ્યક્તિની વાત હોય એટલે બહુવચન હોય ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં બીજો પુરુષમાં ચેન્જ થાય છે. બાકી એકેય પ્રોનાઉનમાં જો એક વચન યુ છે, યોર છે, તો બહુવચન પણ યોર છે. એક વચન યોર છે તો બહુવચન પણ યોર્સ છે. એક વચન યુ છે તો બહુવચન પણ યુ છે. એક વચન યુ છે તો બહુવચન પણ યુ છે. પણ અહીંયા એક વચન યોર સેલ્ફ છે તો બહુવચન શું છે? જો યોર સેલ્ફ્સ. તો આમાં ફેરફાર થાય છે, એ ખાસ ધ્યાન રાખજો. તો યુ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ. કોઈ એક વ્યક્તિની વાત કરતા હોય આપણે, કોઈ એકને કહેતા હોય કે યુ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ, એક વ્યક્તિને કહીએ છીએ, જાજા બધા ઉપર છે, યુ ઓલ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ્સ. યુ ઓલ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ્સ એટલે શું થશે? બહુવચન થયું. યુ ઓલ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ. હવે ધારો કે ઓલનું આપ્યું હોય, ખાલી જગ્યા આપી દીધી છે, ઓલ નથી આપ્યું, અને આપણને જવાબમાં આપ્યું છે યોર સેલ્ફ અને યોર સેલ્ફ્સ. સમજાણું? જવાબમાં આપ્યું છે ઓપ્શનમાં કે યોર સેલ્ફ છે ને યોર સેલ્ફ છે ને અહીંયા ઓલ નથી આપેલું, તો આપણને કેમ ખબર પડશે બહુવચન છે કે એકવચન છે? તો વાક્યમાં યુ નહીં આપેલું હોય અથવા તો એવું કંઈક આપણને આપેલું જ હશે. ધારો કે બોયઝનું ગ્રુપ આપેલું હોય, અહીં લખ્યું હોય બોયઝ, પછી અલ્પવિરામ કર્યું હોય, અલ્પવિરામ કર્યું હોય, લખ્યું હોય
યુ હેવ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ. ઓકે, યુ હેવ ટુ ઇમ્પ્રુવ યોર, પછી બ્લેન્ક આપેલી હોય, શું લખેલું હોય, બોયઝ, બી ઓ વાય એસ, પછી અલ્પવિરામ કરી અને પછી લખ્યું હોય યુ હેવ ટુ ઇમ્પ્રુવ, પછી બ્લેન્ક આપી હોય, શું આપ્યું હોય કે એમાં શું પૂરવું એમ. તો આપણે ઓપ્શનમાં બે આપેલા હોય, યોર સેલ્ફ અને યોર સેલ્વસ. તો આપણે શું પૂરશું, યોર સેલ્વસ, કારણ કે આગળ શું લખેલું હતું, બોયઝ, બોયઝ એટલે છોકરાઓ, છોકરાઓ, એસ કાઢી નાખ્યો ને ખાલી બોય આપ્યું હોય તો શું લાગશે, તો શું લાગશે, યોર સેલ્ફ, ખાલી બોય આપ્યું હોય તો શું લાગશે, યોર સેલ્ફ. હવે હી કેન ઇમ્પ્રુવ હિમ સેલ્ફ, ત્રીજો પુરુષ, હી કેન, તે પોતાની જાતને ઇમ્પ્રુવ કરી શકે છે, તે પોતાની જાતને ઇમ્પ્રુવ કરી શકે છે, ત્રીજા વ્યક્તિની વાત છે જે આપણે ડિસ્કશનમાં છે નહીં. પછી છોકરી માટે પણ શી કેન ઇમ્પ્રુવ હર સેલ્ફ. ઓકે, અને કોઈ પ્રાણીની વાત હોય, કોઈ પક્ષીની વાત હોય, ત્યારે ઇટ કેન ઇમ્પ્રુવ ઇટ સેલ્ફ, ઇટ કેન ઇમ્પ્રુવ ઇટ સેલ્ફ, એની જાતે જ મોટા થાય છે, એટલે એ જાતે જ પોતાનો સુધારો કરી શકે છે. હવે બહુવચન હોય ત્યારે ધે કેન ઇમ્પ્રુવ ધેર સેલ્ફ, કોઈ જાજા બધા વ્યક્તિઓની વાત હોય ત્યારે શું લાગશે, ધે, એટલે આ શું છે, સબ્જેક્ટ પ્રોનાઉન, ધે શું છે, સબ્જેક્ટ પ્રોનાઉન, પણ રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં શું છે, ધેર સેલ્ફ, ધેર સેલ્ફ. તો આપણે શું લખશું, તો કે ધે કેન ઇમ્પ્રુવ ધેર સેલ્ફ, એટલે તેઓ પોતાની જાતે જ પોતામાં સુધારો કરી શકે છે. ઓકે, હવે તો કે ધે કેન ઇમ્પ્રુવ ધેર સેલ્ફ, એટલે તેઓ તેઓનામાં સુધારો કરી શકે છે, તેઓ તેઓનામાં સુધારો કરી શકે છે, તેઓ એટલે ત્રીજો પુરુષ, તેઓ બહુવચન, છોકરાઓ હોય, છોકરીઓ હોય, પશુ હોય, પક્ષી હોય, જાજા બધાની સંખ્યા બે અથવા બેથી વધારે, તેઓ તેઓનામાં સુધારો કરી શકે છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. આપણો રિફ્લેક્સિવ પ્રોનાઉન પૂરું થાય છે, સાથે સાથે પ્રોનાઉનના પાંચે પાંચ પ્રકાર આપણે જોઈ લીધા છે. આગળના ચાર લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. હવે આપણે પ્રોનાઉન પતે છે, હવે પ્રોનાઉનથી આગળ આપણે જોઈશું કે આગળ ગ્રામરના ટોપિક કયા કયા છે એ જોઈશું. અને ચેનલ સાથે જોડાયા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર બી કરજો. થેન્ક યુ.